હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડિયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજના આ વિડિયો શિક્ષણમાં આપણે લેસન નંબર ટુ એટલે કે સેફટી રૂલ્સ અને સેફટી સાઇન વિશે ચર્ચા કરીશું આગળના લેસન નંબર વનના અંદર આપણે ઓર્ગેનાઇઝેશન્સ ઓફ આઈટીઆઈઝ એન આઈટીઆઈઝનું ઇમ્પોર્ટન્સ એટલે કે ઇલેક્ટ્રિશિયન્સ ટ્રેડનું મહત્ત્વ તે વસ્તુ જોઈ હતી જો તમે તે વિડિયો ન જોયો હોય તો પર લિંક થતી લિંક પર તમે ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો આજના આ વિડીયો સેક્શનમાં આપણે સેફટી રિલેટેડ રૂલ્સ જો ભણવાના છે કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ વર્ક કરીશું ત્યારે શું શું સેફટી રાખવાની જરૂરત છે અને તેના સાથે કઈ કઈ સેફ્ટી સાઇન હોય છે કઈ સાઇનનું શું મતલબ છે તેના વિશે આજના આ સેક્શનના અંદર આપણે ચર્ચા કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોને અંત સુધી જોજો જેથી તમારે પૂરેપૂરું સમજમાં આવે સૌ પ્રથમ આપણે સેફ્ટીની જરૂરિયાત શું છે કે ભાઈ સેફ્ટી શાના માટે રાખવી જોઈએ તો તેના વિશે વાત કરીએ તો કોઈપણ પ્રકારના કાર્ય માટે સેફ્ટી અંગેની સભાનતા એ વલણને પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે કે આપણે કોઈપણ કાર્ય કરતા હોય તેમાં સૌથી પહેલું સૌથી મહત્ત્વ જે આપવામાં આવે તે મહત્ત્વ સૌથી પહેલાં ને આપવામાં આવે છે કે કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના માટે શું સેફ્ટી ધ્યાનમાં રાખવી જોઈએ બીજું છે કે કુશળ ઇલેક્ટ્રિશિયન કારીગર તરીકે હંમેશા સેફ્ટી સહિતનું કાર્ય કરવાની આદત રાખવી હવે આપણે જ્યારે ઇલેક્ટ્રિશિયન બની જઈએ અને આપણે કોઈ જગ્યાએ કામ કરવા જઈએ તો આપણું જે કામ હોય એ સેફટીના સાથે થવું જોઈએ બરાબર તો જ એને સારો કુશળ ઇલેક્ટ્રિશિયન ગણવામાં આવે સેફટી વગર જો તમે કામ કરતા હોય તો એનો મતલબ કે તમારે સેફટી વિશે નોલેજ નથી અને તમે કામ કરવાની આવડત નથી બરાબર એટલે જો તમે કુશળ ઇલેક્ટ્રિશિયન બનવા માંગતા હોય તો તમે સેફટી સાથે કામ કરવાની આદત નાખવી પડશે સેફટી સાથે રહીને કામ કરવાની આદતથી માણસ પૈસા અને મટીરિયલ મટીરિયલ્સનો બચાવ થાય છે જો તમે સેફ્ટીથી કામ કરશો તો તમારું શું થશે કે માણસ અને પૈસા અને મટીરિયલ આટલા વસ્તુનો તમારો બચાવ થશે નહીં તો શું થશે એક તો સેફટી વગર કામ કરશો તો તમારું મટીરિયલ પણ બગાડવાના ચાન્સીસ છે જો કોઈ માણસને જાનહાનિ થઈ બરાબર તો તેના પાછળ મેડિકલ કોસ્ટ વધશે અને એને રજા પડશે એટલે તમારો એટલો ટાઈમ શું થશે વેસ્ટે જ હશે તો આમ સેફટી વગર કામ કરવાથી લોસ થવાના ચાન્સીસ વધારે છે જ્યારે સેફટી રહિત કામ કરવાની આદતથી માણસની જિંદગી બરબાદ થઈ શકે છે જો તમે સેફ્ટી વગર કામ કરશો તો માણસની જિંદગી પણ બરબાદ થઈ શકે છે તથા ઉત્પાદન અને નફામાં પણ ઘટાડો થઈ શકે છે હવે ઉત્પાદન તો થવાનું નથી કારણ કે તેને ઈજા થઈ છે અને બીજું કે જેટલા દિવસ તેની ઈજા થશે એટલું કામ નહીં થાય કામ નહીં થાય એટલે તમારે શું થશે ખોટ જશે નીચે જણાવેલ સલામતીના નિયમો સેફ્ટી રૂલ્સને હંમેશા અનુસરીને ઇલેક્ટ્રિશિયન તરીકે અકસ્માત તથા વીજળીના આંચકાને નિવારી શકાય છે તો તમે આપણે નીચે જે રૂલ્સ આપ્યા છે બરાબર આ સેફ્ટી રૂલ્સ એ સેફ્ટી રૂલ્સમાં આપણે જો વન બાય વન જોઈશું એ તમારે ધ્યાનમાં રાખવાના હવે નીચે જણાવેલ નિયમો એક ઇલેક્ટ્રિશિયન કારીગર તરીકે અભ્યાસ કરી યાદ રાખી કાર્ય કરતી વખતે અનુસરવાની જરૂર છે હવે જ્યારે આપણે ઇલેક્ટ્રિશિયન બનીએ તો નીચે જે આપેલ છે તે નિયમો આપણને યાદ રાખવાના અને તેને અનુસરવાના એટલે તેને પાલન કરવાનું એવું ના થાય ખાલી યાદ જ હોય બરાબર આપણે એનું પાલન ન કરતા હોઈએ હવે અંગ્રેજીના અંદર એક કહાવત છે કે ઇલેક્ટ્રિસિટી ઇઝ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર બરાબર કે ઇલેક્ટ્રિસિટી એક ગુડ સુવિધા છે બરાબર એક સારામાં સારી સુવિધા એટલે કે તે એક સર્વિસ સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે પણ જો કોઈ એનો માસ્ટર બનવા જાય તો તેના માટે એ નુકસાનદાયક છે એટલે કે જો તમે તેના સાથે સેવચેતી ન રાખો બરાબર તેના તેનાથી તમે ઉપર માનવા જાઓ તો એ તમારા માટે શું બની જશે ખરાબ બની જશે તો એક ઇંગ્લિશનો નિયમ એક કહેવત છે કે ઇલેક્ટ્રિસિટી ઇઝ અ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર હવે આપણે સેફટીના નિયમો વિશે ચર્ચા કરીએ જેના અંદર સૌથી પહેલો જે નિયમ છે તે છે કે લાયકાત ધરાવતા વ્યક્તિએ જ ઇલેક્ટ્રિકલનું કામ કરવું લાયકાત એટલે કે તમે ઇલેક્ટ્રિશિયન જો તો તમે જ કામ કરો બીજા કોઈ તમારો ભાઈબંધ છે કે તમે ખાલી કીધું કે ચાલ આજે કામ પર જઈએ અને તમે લઈ ગયા એને કીધું ચાલ આ સ્વિચ ફિટ કરી દે ચાલ આ લેમ્પ ફિટ કરી દે ના બરાબર જે ઇલેક્ટ્રિસિટીનું કામ જાણતો હોય તેના પાસે જ કામ કરાવવું જોઈએ બીજું કે વર્કશોપ ફ્લોરને હંમેશા સ્વચ્છ રાખો અને હાથ ઓજારને સારી સ્થિતિમાં રાખવા આપણું જે વર્કશોપ છે જ્યાં આપણે કામ કરવાનું છે તેને આપણે ક્લીન રાખીશું ક્લીન હશે તો એનાથી શું થશે કે તમારે કામ કરવાના અંદર રસ જાગશે બરાબર ને હાથ ઓજારોને સારી સ્થિતિમાં રાખ્યા હશે તો તમારું કામ ઇઝી થઈ જશે બરાબર સારી સ્થિતિમાં એટલે કે તમારો પ્લાયર છે તમે પ્લાયરને સાફ સફાઈ કરતા રહો તેની સર્વિસ કરતા રહો ઓઇલિંગ કરતા રહો તમારો પ્લાયર સારું ચાલશે પણ તમે જો એને ઓઇલિંગ નહીં કરો તો ભેજ લાગવાથી તે કટાઈ જશે બરાબર તમે સાફ નહીં રાખો તે એના જે વાયર એમાં વાયર સિપર તરીકે જે પ્લાયર યુઝ થાય છે વાયરને કટ કરવા માટે તેની ધાર બગડી જશે એટલે જ્યાં જેવી જરૂર હોય તે પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ બીજું છે કે ઇલેક્ટ્રિકલ કાર્ય કરતી વખતે લાકડાના હાથાવાળું અથવા પીવીસી હાથાવાળા સ્ક્રુ ડ્રાઈવરનો જ ઉપયોગ કરવો કે તમે ઇલેક્ટ્રિકલનું કામ કરી રહ્યા છો હવે સ્ક્રુ ડ્રાઈવર તમે બધા જાણતા હશો સ્ક્રુ ડ્રાઈવરની ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે પડે ને પડે કેમકે કોઈ પણ ડીબી યા તો ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ સર્કિટ બોર્ડ યા તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ખોલવું હોય તેમાં સ્ક્રુ ડ્રાઈવરની જરૂર પડવાની હવે એ સ્ક્રુ ડ્રાઈવર જે આપણે વાપરીશું તે સ્ક્રુ ડ્રાઈવર કેવું હોવું જોઈએ લાકડાના હાથાવાળું અથવા તો પીવીસીના હાથાવાળું હોવું જોઈએ જેથી શું થાય જ્યારે તમે ખોલતા હોય તો તમારે જો કોઈ જગ્યાએ કરંટ આવતો હોય બરાબર તો તમારે શોખ લાગે નહીં જો તમે એમસી અંદર વાયર કનેક્ટ કરતા હોય અને વાયર લાઈવ હોય બરાબર અને તમારા હાથો જો લાકડાનો કે પીવીસીનો ન હોય તો તમારે શોખ લાગવાના ચાન્સીસ છે તો તે માટે લાકડું તથા પીવીસીના હાથાવાળો ઉપયોગ કરો પાંચમું છે કે ખુલ્લા તારને અડકવું નહીં જે ખુલ્લો તાર હોય તેને કોઈ દિવસ અડકવાનું નહીં બરાબર ભલે તમારે ખબર હોય કે એમાં સપ્લાય નથી પણ ડાયરેક્ટ અડકવાનું નહીં પહેલાં એને ટેસ્ટરથી ચેક કરો ખાતરી થયા પછી જ તેને હાથમાં લેવું જોઈએ બીજું કે સોલ્ડરિંગ કરતી વખતે સોલ્ડરને હંમેશા શોલ્ડર સ્ટેન્ડમાં જ મૂકવું તમે જ્યારે સોલ્ડરિંગ કરતા હોય તો શોલ્ડર કર્યા બાદ એ શોલ્ડરિંગ મશીન હોય જેનો આગળનો ભાગ ગરમ હોય તેને તમારે સોલ્ડરિંગ સ્ટેન્ડના અંદર જ મૂકવું કોઈ જગ્યાએ નીચે મૂકી દેવું નહીં આ તો ટેબલ પર મૂકવું નહીં બિનજરૂરી ટેબલ પર મૂકી ચાલુ રાખવાથી આગ લાગી શકે જે જો લાકડાનું હશે અને તમે એને મૂકી રાખ્યો અને તમે જો કામમાં કંઈ ભૂલી ગયા કે આગા પાછા થયા તે ગરમીના લીધે લાકડો શું થશે આગ પકડી લેશે અને આગ લાગવાના ચાન્સીસ રહેશે બીજું છે કે યોગ્ય સાઇઝના ફ્યુઝ અને ફ્યુઝનો ત્યાર ઉપયોગ કરવો બરાબર એટલે કે તમે જે ફ્યુઝ યુઝ કર્યો છે ઘરે બરાબર હવે તો હાલમાં બધે એમસીબી આવી ગઈ ફ્યુઝ મોસ્ટલી નીકળી જ ગયા છે પણ જો કોઈના ઘરે જૂના મકાનો હોય તેની અંદર ફ્યુઝ મૂકેલા હોય છે તેના અંદર એ ફ્યુઝના અંદર વાયર ફ્યુઝ હોય છે કે જેના અંદર તાર લગાવેલો હોય છે તો એ જે તાર લગાવેલો છે તે યોગ્ય કેપેસિટીનો હોવો જોઈએ પછી એવું નહીં તાર બળી ગયો લાવો આજે પાતલો તાર બળી ગયો તો મોટો કાર આનાથી મોટો એટલે કે જાડો તાર પડ્યો છે ઘરમાં તે લગાવી દઈએ ના એવું નહીં જે કેપેસિટીનો તાર પડી ગયો હોય તે જ કેપેસિટીનો તાર લગાવો જરૂરી કરતાં ઓછી કેપેસિટીના ફ્યુઝનો ઉપયોગ કરવાથી ફ્યુઝ બળી જશે અને ઉત્પાદન અટકશે બરાબર જો તમે જે કેપેસિટીનો ફ્યુઝ છે જે તાર હતો બરાબર એ તાર કરતાં પતલો તાર યા એનાથી ઓછી કેપેસિટીનો તાર લગાવી દેશો તો તમારે શું થશે તાર ઘડી ઘડી મેલ્ટ થઈ જશે એટલે કે પીગળી જશે ઉગળી જશે બળી જશે ત્યાંથી શું થશે તમારું ઉત્પાદન અટકી જશે જરૂર કરતાં વધારે કેપેસિટીનો ફ્યુઝ ઉપયોગ કરવાથી શું થશે કે તમારા ઓવરલોડ સામે રક્ષણ આપશે નહીં જો તમારે ત્યાં ઓવરલોડ થશે સપ્લાયનું તો તમારું મશીન શું થશે ત્યાં તમે રક્ષણ આપી શકશે નહીં બરાબર તે સપ્લાયને પસાર થવા દેશે કારણ કે તેની કેપેસિટી વધારે છે અને મશીનરીને શું થશે નુકસાન પહોંચશે સેવન જે છે કે મેઇન સ્વિચ બંધ કર્યા બાદ ફ્યુઝને બદલવો જો તમે ફ્યુઝ બદલવાના હોય તો મેઇન સ્વિચ બંધ કરી દેવીને તો શું થશે કે ત્યાં સપ્લાય આવતો હશે અને તમે ફ્યુઝ લગાવવા ગયા અને જો સપ્લાય તમારે ટચ થઈ ગયો તો તમારે શોક લાગવાના ચાન્સીસ રહેશે એટલે ફ્યુઝ બદલતી વખતે હંમેશા મેઇન સ્વિચને શું કરી દેવાનું બંધ કરી દેવાનું બીજું કે હંમેશા આઈએસઆઈ એસઆઈ માળખાવાળી એસેસરીઝ જેવી કે સ્વિચ સોકેટ પ્લગ અને મલ એપ બીજા એપ્લાયન્સીસનો ઉપયોગ કરવો હંમેશા આઈએસઆઈ માળકાવાળા જ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝ કરવા એ સ્વિચ હોય બરાબર યા તો સોકેટ હોય પ્લગ હોય અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અથવા તો ઇક્વિપમેન્ટ તો આ હંમેશા આઈએસઆઈ માળખાવાળા જ યુઝ કરવા બીજું છે કામ ચલાવું ટેમ્પરરી વાયરિંગ કરી સર્કિટને આગળ લઈ જવાની નહીં બરાબર એટલે કે કામ ચલાવવું હોય કે બે અત્યારે ખાલી બે દિવસ માટે યા ત્રણ દિવસ માટે તહેવાર પૂરતું મારે ખાલી અહીંયા સપ્લાય જોઈએ છે તેવું કામ ચલાવું વાયરિંગ કરવાનું નહીં કોઈ જાતનું કોઈ જગ્યાએથી ટેપિંગ લેવાનું નહીં બરાબર જો કોઈ જગ્યાએ તમારા ભૂલથી કોઈ વાર ખુલ્લો રહી ગયો યા ટેપિંગ કરવાનું ભૂલી ગયા તો ત્યાંથી તો સાથે અકસ્માત થવાના ચાન્સીસ વધી જશે બીજું કે લાઈવ સર્કિટ સાથે રિપેરિંગ કરતી વખતે અથવા એપ્લાયન્સીસ કે બલ્બ બદલતી વખતે લાકડાનો ટેબલ અથવા ઇન્સ્યુલેટર લેડરનો ઉપયોગ કરો તમે કોઈ જગ્યાએ લેમ્પ બદલો છો યા તો હોલ્ડર બેસાડો છો યા કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામ કરો છો જેના માટે તમે લેડર યા તો ટેબલનો યુઝ કરતા હોય તે હંમેશા કેવું જોઈએ લાકડાનું યા તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું કે જેનાથી શું થાય કે અર્થ જોડે એટલે કે જમીન જોડે તમા તમારામાંથી તમારો અને જમીન વચ્ચે એક ઇન્સ્યુલેશન મટીરિયલ રહે કે તમારી ઇલેક્ટ્રિસિટી પાસ થવા દે નહીં તેના માટે લાકડાનું અથવા ઇન્સ્યુલેશન વાળો ટેબલ યા તો લેડરનો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય હોય તો મેઇન સ્વિચને બંધ કરી દેવી બરાબર તમારે શું હોય મેઇન સ્વિચ જે હોય એ મેઇન સ્વિચને શું કરી દેવાની તમારે બંધ કરી દેવાની નેક્સ્ટ જે છે એ છે લેડર નિશાની ઉપર કામ કરી જમીન ઉપર યોગ્ય રીતે ગોઠવાય છે કે કેમ તે ચેક કરવું એટલે કે હવે આપણે જ્યારે લેડર કે સીડી પર કામ કરતા હોઈએ ત્યારે એ વસ્તુ ખાસ ચેક કરીને ચડવું કે બરાબર લેવલ પર છે જો તમે ઉપર ચડી ગયા અને અનબેલેન્સિંગ થયું અને તમે નીચે પડશો તમારેનું હાનિ થવાના ચાન્સીસ વધશે અને વ્યક્તિને લેડર પકડી રાખવા જણાવો તમારા સાથે જો કોઈ એક માણસ હોય તો તેને શું કરવાનું કે ભાઈ તું લેડર પકડીને ઊભો રહે જેથી લેડર લપસી પડે નહીં બીજું જે છે તે છે કે થાંભલા ઉપર હાથ કરતી વખતે અથવા ઊંચાઈએ કામ કરતી વખતે સેફ્ટી બોલ્ટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ જો તમે થાંભલા ઉપર કામ કરતા હોય એટલે કે થાંભલા ઉપર ચડ્યા હોય યા તો એવી કોઈ ઊંચાઈએ કામ કરતા હોય તો ત્યાં તમારે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ જો તમે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ નહીં કરો અને તમે જો ત્યાંથી સ્લીપ થયા તો તમારે નુકસાન થવાના ચાન્સીસ છે બીજું કે મશીનના ફરતા ભાગ ઉપર હાથ મૂકવો નહીં તથા તેની આજુબાજુ કાર્ય કરતી વખતે ખુલ્લા વસ્ત્રો પહેરવા નહીં ને તો શું થશે કે ફરતા ભાગો હશે તો તેમાં તમારો હાથ આવી જવાનો યા તો તમારો ખુલ્લા કપડાં હશે તો તેનો કોઈ પણ કપડાંનો ભાગ તેમાં ફસાઈ જવાનો ચાન્સ રહેશે અને જેથી શું થશે આપણે જાનહાનિ થવાના ચાન્સીસ વધી જશે બીજું છે કે મશીન ઓપરેટિંગ સિસ્ટમ જાણ્યા બાદ જ ઓપરેટ કરો તમે કોઈ મશીનરીને ચેક કરવા ગયા હવે તે મશીનરીને પહેલાં સૌથી પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ જાણવાની કે કયા કયા બાદ કયા બાદ કયું સ્ટેપ બાય સ્ટેપ તે મશીનરી કઈ રીતના કામ કરે છે તે જાણ્યા પછી જ તેને ઓપરેટ કરવું જોઈએ નેક્સ્ટ છે કે દિવાલ અથવા લાકડાના પાર્ટીશનમાંથી કેબલ પસાર કરતી વખતે પોર્સેલિન ટ્યુબનો ઉપયોગ કરો જો તમે દિવાલ અથવા લાકડામાંથી પાઇપને પસાર કરો છો તો તેના માટે તમારે પોર્સેલિન પાઇપનો ઉપયોગ કરવો જે હાલમાં જે કોન્ડ્યુટ વાયરિંગ કરવામાં આવે છે કારણ કે નવા મકાનો બનતા હોય તેના અંદર જે પાઇપો નાખવામાં આવે છે તમે જોયું હોય તો ખાસ કરીને બ્લેક કલરની તે પોલસેલીન પાઇપ હોય છે બરાબર કે જેના અંદર કોન્ડ્યુટ એટલે કે છૂપુ વાયરિંગ કરવામાં આવે છે નેક્સ્ટ છે હંમેશા એપ્લાયન્સીસ પ્લગ થ્રી પિન સોકેટને અર્થિંગ કરવું કનેક્શન લૂઝ રાખવું નહીં હંમેશા તમે એપ્લાયન્સીસમાં યા તો સ્વિચમાં યા તો પ્લગમાં તમે કનેક્શન કરતા હોય તો તેના કેબલ હંમેશા ચેક કરી લેવા કે ટાઈટ છે કે નથી કેબલને એકવાર ખેંચીને ચેક કરવો કે લૂઝ તો નથી ને નીકળી તો જાય એવું નથી ને તો શું થશે લૂઝ કનેક્શન લીધે સ્પાર્કિંગ થવાના ચાન્સીસ વધી જશે અને હંમેશા સોકેટના અંદર અને પ્લગ ટોપના અંદર અર્થિંગ વાયરને જરૂર કનેક્ટ કરવો જોઈએ બીજું જે છે તે છે ઇલેક્ટ્રિકલ કાર્ય કરતી વખતે ફ્યુઝ સ્ટોપ ગાડી સેફ કસ્ટડીમાં મૂકી લાઇન ડેડ કરવી અને સ્વિચ બોર્ડ ઉપર ચાલુ કાર્ય ચાલુ છે તેવું બોર્ડ મૂકો તમે કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છો તો સ્વિચ બોર્ડમાંથી ફ્યુઝને શું કરવાના કાઢી લેવાના અને આપણા સેફટી આપણે કસ્ટડીમાં મૂકવા જેથી શું થાય તમે જો ફ્યુઝને બોર્ડમાંથી કાઢી લીધા ત્યાં જ મૂકીને તમે કામ કરો બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા તો કોઈ સમજશે કે કોઈ ફ્યુઝ કાઢી લીધા છે તે ફ્યુઝ અંદર નાખી દેશે અને તમે જો તે લાઈન પર કામ કરતા હશો તો તેના સપ્લાય ચાલુ થઈ જશે અને એ રીતના નુકસાન થશે એટલા માટે શું થશે એટલા માટે શું કરવાનું કે જે ફ્યુઝ કાઢો તેને તમારી કસ્ટડીમાં રાખો જેથી બીજો કોઈ તેને ફ્યુઝ નાખી શકે નહીં અને જે સ્વિચ બોર્ડ હોય તે સ્વિચ બોર્ડ ઉપર એક બોર્ડ લગાવી દેવાનું કે કામ ચાલુ છે જેથી કોઈ પણ વ્યક્તિ આવે તો તેને ખ્યાલ આવે કે કામ ચાલુ છે એટલે આ સ્વિચ બોર્ડને ઓફ કરેલ છે નેક્સ્ટ કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉપર પાણીનો ઉપયોગ કરવો નહીં તેના ઉપર પાણીનો કોઈ પણ ઉપયોગ કરવો નહીં તો પાણીનો શું છે ગુડ કન્ડક્ટર છે તો તેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકશે અને જાનહાનિ થવાના ચાન્સીસ વધી જશે તો આમ આપણે ટોટલ અઢાર ઇલેક્ટ્રિકલ સેફટી નિયમો વિશે ચર્ચા કરી જેના અંદર ઇલેક્ટ્રિકલના રિલેટેડ મોસ્ટલી દરેક પોઈન્ટસ આવી ગયા છે જેનું તમારે ખાસ કરીને યાદ રાખવું પડશે તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને ઇન ફ્યુચર જ્યારે તમે ઇલેક્ટ્રિકલ કામ કરવા જશો વર્કશોપમાં યા તો ઇન્ડસ્ટ્રીઝમાં તમારા આંટે આ અઢારે અઢાર નિયમ તમારા પર લાગુ પડશે અને જો તમે આ અઢાર નિયમોને યાદ રાખીને તેનું પાલન કરીને કામ કરશો તો તમે એક સારામાં સારા ઇલેક્ટ્રિશિયન બની શકશો હવે આપણે સેફ્ટી સાઇન વિશે ચર્ચા કરીએ કે સેફ્ટી સાઇન કોને કહેવાય તેને કઈ રીતના ઓળખવામાં આવે અને તેના વિ કોન કઈ સેફ્ટી સાઇનને શું કહેવામાં આવે તેના વિશે ચર્ચા કરીએ સેફટી સાઇનના અંદર મુખ્ય ચાર પ્રકારના સાઇન હોય છે જેમાં જે સૌપ્રથમ છે તે છે પ્રોહિબેશન સાઇન એટલે કે નિષેધ સંજ્ઞા કે જે આપણને નિષેધ કરે કે ફરજિયાતપણે આ વસ્તુ કરવી નહીં એને કહેવાય પ્રોહિબિટેડ એટલે કે આ વસ્તુ ન જ કરવી બરાબર જેનાથી જાનહાનિ થઈ શકે છે એવી જગ્યાને પ્રોહિબેટેડ કહેવામાં આવે નેક્સ્ટ છે મેગ્નેટરી મેગ્નેટરી એટલે આવશ્યક કે આ વસ્તુ કરવી જરૂરી જ છે તમારે આ વસ્તુ જ કરવાની છે બરાબર પ્રોહિબિશનમાં પણ એ જ વસ્તુ છે કે વસ્તુ કરવી નહીં પણ એના પાછળનું રીઝન એ હોય કે ત્યાં પ્રોહિબિટેડ હોય કેમકે એ વસ્તુના લીધે ત્યાં આગળ નુકસાન થઈ શકતું હોય જ્યારે મેગ્નેટરીના અંદર શું કે આ વસ્તુ તમારે કરવી જ પડશે આવી નથી ફાયદો થાય છે નુકસાન થાય છે તેના પાછળ એવું કોઈ રીઝન હોય નહીં પરંતુ તો શું થશે આવશ્યક છે બીજું છે કે વોર્નિંગ સાઇન વોર્નિંગ સાઇન એટલે આપણને વોર્નિંગ આપવામાં આવે કે ભાઈ આ વસ્તુ અહીંયા ડેન્જર છે તેને કહેવામાં આવે વોર્નિંગ સાઇન અને ચોથું જે છે એ કે ઇન્ફોર્મેશન કે જેવી સાઇન જે સાઇનના ઉપરથી આપણને શું મળે ઇન્ફોર્મેશન કે ભાઈ અહીંયા આગળ સ્કૂલ છે દવાખાનું છે બરાબર તેને કહેવામાં આવે ઇન્ફોર્મેશન થાય ત્યાં આપણા ઇન્ફોર્મેશન માટે છે તો આ મુખ્ય ચાર પ્રકારની છે પહેલું હતું પ્રોહિબિશન સાઇન બીજું હતું મેન્ડેટરી સાઇન ત્રીજું હતું વોર્નિંગ સાઇન અને ચોથું હતું ઇન્ફોર્મેશન સાઈન હવે ચારે ચારને આપણે ડિટેલમાં જોઈએ કે તેને કઈ સંજ્ઞાથી તેને કયા કલર કોડથી અને તેના કયો આકારથી તમારે ડ્રો કરવામાં આવે છે તો ઇન્જિનિયરિંગ તમે જ્યારે ડ્રોઈંગ ભણો બરાબર કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનું ડ્રોઈંગ બનાવતા હોય તો તેના અંદર આવું આવશ્યક છે કે જો તમે કોઈ સેફટી સાઇન બનાવ બન બતાવતા હોય તો કઈ સેફટી સાઇન છે તે કયા પ્રકારની છે તે મુજબ તમારે કલર કોડનો ઉપયોગ કરવો પડશે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું એક્ઝામમાં એમ મોસ્ટલી અત્યાર સુધીના ક્વેશ્ચન્સમાં સૌથી હાઇએસ્ટમાં હાઇએસ્ટ આમાંથી કોઈ એક ક્વેશ્ચન્સ પૂછાય જ છે આ ચાર પ્રકારના સેફ્ટી સાઇન માટે તમારે કોઈ બી એક સેફ્ટી સાઇન આપે તેના વિશે પૂછી શકે કે આ સેફ્ટી સાઇન શાની છે યા તો આ સેફ્ટી સાઇન શું કયા પ્રકારની સાઇન દર્શાવે છે એટલે કે પ્રોહિબિશન સાઇન છે મેડનેટરી છે વોર્નિંગ છે કે ઇન્ફોર્મેશન બરાબર આમ રીતે કોઈ પણ રીતે તમારે આમાંથી એક એમસીક્યુ આવશે આવશે ને આવશે તો તમારા માટે મોસ્ટ આઈએમપી છે તમે તેને યાદ રાખવું અને તેને કોઈ જગ્યાએ લખી લેવું તો હવે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો જેમાં સૌ પ્રથમ જે છે એ છે પ્રોહિબિશન સાઇન તો પ્રોહિબિશન સાઇનના અંદર તમારા ઉપર ફિગરમાં તમે ધ્યાનથી જોશો તો પ્રોહિબેશન સાઇનમાં સૌથી પહેલું જે તમારે આપ્યું છે તે છે સ્મોકિંગ એન્ડ નેક્ટ ફ્લેમ પ્રોહિબિટેડ એટલે કે જો આવું સાઇન આપ્યું હોય જેમાં આ એક લાકડી જેવું બતાવ્યું છે તો અહીંયા ફ્લેમ બતાવ્યું છે એટલે કે આગ અને એના ઉપર સર્કલ કરીને ક્રોસ માર્યું હોય તેનો મતલબ છે કે આ જે છે બરાબર સાઇન એ તમારી પ્રોહિબેશન એટલે કે પ્રોહિબિટેડ જે જગ્યાએ આ સાઇન લગાવ્યું હોય તો અહીંયા આ વસ્તુ કરવી નહીં કેમકે જો ત્યાં આગ લાગવાના ચાન્સીસ હશે તો એ પ્રોહિબિટેડ બતાવેલું હશે એના બાજુમાં આવ્યું છે ડુ નોટ એસ્ટિંગ્યુઝ વિથ વોટર એટલે જ્યાં આગને બુઝાવવા માટે વોટરની જરૂર ન હોય એટલે કે ના યુઝ કરવાનું હોય ત્યાં આ રીતનું દર્શાવેલું હોય બરાબર અહીંયા સિમ્બોલમાં સર્કલ છે એના ઉપર ક્રોસ કરેલું છે અંદર ફાયર બતાવ્યું છે એના ઉપર પાણીની ડોલ બતાવી છે બરાબર એટલો મતલબ શું કે જ્યાં પણ ઇલેક્ટ આ સાઇન તમારે ક્યાં જોવા મળશે જ્યાં ઇલેક્ટ્રિકલ પેનલ હશે ત્યાં કે ઇલેક્ટ્રિકલ પેનલમાં જો આગ લાગે તો તેના ઉપર પાણીથી આગને બુજાવવી નહીં એ પ્રોહિબિટેડ છે બરાબર એ રીતે ત્રીજી સાઇન છે પેરેસ્ટ્રેન્સ પ્રોહિબિટેડ એટલે કે જ્યાં તમે ચાલી ન શકતા હોય ત્યાં હવે તેને દર્શાવવા માટે આકાર આપ્યો છે સર્કલ કે સર્કલમાં દર્શાવવામાં આવે છે કલરની વાત કરીએ તો સર્કલની રેડ બોર્ડર હોય એટલે આ જે સર્કલ ડ્રો કરેલું હોય તેની બોર્ડર કઈ હશે રેડ કલરની હશે અને સર્કલનો જે ક્રોસ બાર છે જે અંદર જે ક્રોસ કરેલું છે એ ક્રોસ ક્રોસનું કરેલું હશે વ્હાઈટ અને અંદર વ્હાઈટ અંદર બ્લેક સિમ્બોલ હોય છે બરાબર આ જે હશે સર્કલ બરાબર અને આ ક્રોસ એ બંને રેડ કલરનું હશે બેકગ્રાઉન્ડમાં તમારું વ્હાઈટ હશે અને જે સિમ્બોલ છે એ તમારો બ્લેક કલરથી હશે એટલે ટોટલ ત્રણ કલરનો યુઝ થયો કયો કયો સર્કલ અને ક્રોસ જે છે એ રેડ કલરમાં હશે અંદર જે તમારે ફિગર આપી છે બરાબર એ ફિગર તમારું રેડ કલરમાં હશે અને એનું જે બેકગ્રાઉન્ડ છે પાછળ એ તમારું કેવું હશે વ્હાઈટ કલરમાં હશે તો એના ઉપર તમે ઓળખી શકો કે આ જે સાઇન છે એ સાઇન તમારી પ્રોહિબેશનની સાઇન છે અને સૂચનામાં શું દર્શાવશે કે આ સૂચન દર્શાવશે કે બાબત ચોક્કસપણે કરવી નહીં એટલે કે આ વસ્તુ તમારે ચોક્કસપણે કરવાની નથી અને એનું ઉદાહરણ આપ્યું છે ધૂમ્રપાન નિષેધ છે હવે કોઈ જગ્યાએ આગ લાગવાનો ભય હોય તો અહીંયા ધૂમ્રપાન નિષેધ હોય તે તમારે ત્યાં સિમ્બોલ મારેલો હશે નેક્સ્ટ છે મેગ્નેટરી સાઇન હવે મેગ્નેટરી સાઇન છે એ શું દર્શાવે છે કે તમારે આ વસ્તુ ફરજિયાત છે તમારે આ વસ્તુ ફરજિયાત કરવાની છે અને તે કેવી રીતના દર્શાવવામાં આવશે તે પણ આની જેમ સર્કલમાં દર્શાવવામાં આવશે તેના અંદર બ્લુ કલરમાં અને વ્હાઇટ સિમ્બોલ હશે તેનો જે સર્કલ હશે એ બ્લૂ કલરનું હશે અને એના અંદર જે સિમ્બોલ આપેલો હશે એ સિમ્બોલ કેવો હશે વ્હાઈટ કલરનો જુઓ અહીંયા ધ્યાનથી જોઈશું અહીંયા તમારે દર્શાવેલ છે અહીંયા આ ફિગર આપેલ છે તે શાની છે વ્હીઅર હેડ પ્રોટેક્શન એટલે કે આ વસ્તુ જ્યાં હશે એ ત્યાં શું દર્શાવ કે તમારે અહીંયા તમારા માથાને બચાવવાની જરૂર છે એના માટે તમારે હેલ્મેટ ફરજિયાત છે તે આપણને શું કરે છે કે ફરજિયાતપણે એ કરવાનું પાલન કરવાનું જણાવે છે જેના અંદર જે આ ફિગર છે તેનું જે સર્કલ છે એ બ્લ્યુ કલરમાં હશે અને અંદરનું જે ડ્રોઈંગ છે જે આકાર છે તે આપણે વ્હાઇટ કલરના અંદર સૂચવેલું હશે તે જ મુજબ અહીંયા છે વ્હીયર આઈ પ્રોટેક્શન એટલે કે તમારા આંખોની બચત માટે તમારે આઈ પ્રોટેક્શન માટે આઈને પ્રોટેક્ટ કરવા ગ્લાસ કે ગમે તે પહેરવું પડશે બીજું છે વિયર હિયરિંગ પ્રોટેક્શન એટલે કે કાનના બચાવ માટે તમારે કંઈક પહેરવું પડશે નેક્સ્ટ છે વોટર ફૂટ પ્રોટેક્શન એટલે કે પગનું પગનું પ્રોટેક્શન જરૂરી છે આ સિમ્બોલ જ્યાં હશે ત્યાં વીયર હેન્ડ પ્રોટેક્શન એટલે આ સિમ્બોલ જ્યાં હશે ત્યાં તમારે હેન્ડ પ્રોટેક્શન માટે ગ્લોવ્સ પહેરવા પડશે બીજું છે વિયર રેસીપરેટર એટલે કે તમારા મોંના શ્વાસોચ્છવાસમાં હશે તમારે માસ્ક પહેરવું ફરજિયાત છે જ્યાં લખ્યો છે વિયર સેફ્ટી હેરનેસ બેલ્ટ એટલે કે તમારે આ જ્યાં સિમ્બોલ હોય ત્યાં બેલ્ટ અને હાર્નેસ એટલે કે ઊંચાઈએ તમે જે હાર્નેસ પહેરવામાં આવે છે તે હાર્નેસ પહેરવું પડશે જ્યાં આ સિમ્બોલ હશે યુઝ એડજસ્ટેબલ ગોડ ત્યાં તમારે ગોડને એડજસ્ટ કરવું પડશે અને જ્યાં આ સિમ્બોલ હશે ત્યાં લખેલો હશે વોશ હેન્ડ એટલે ત્યાં તમારે હેન્ડને વોશ કરવું પડશે બરાબર સૂચનામાં જોઈએ તો આ સૂચના શું સૂચવે છે કે આવશ્યકપણે પાલન કરવું પડશે એટલે કે ફરજિયાત તમે આ વસ્તુ પાલન કરવી જ પડશે દાખલા તરીકે તમારે વાત કરી તો કે માથાના રક્ષણ માટે તમારે શું પહેરવું પડશે હેલ્મેટ તો એ મુજબ તમારે આ સંજ્ઞાઓ યાદ રાખવી પડશે આ સાઈનો યાદ રાખવી પડશે કઈ સાઈન કયા પ્રકારની સૂચન આપે છે તે પણ તમારે યાદ રાખવું પડશે તો જેમાં આપણે સૌ પ્રથમ કયા પ્રકારની જોઈ હતી સૌ પ્રથમ આપણે જોઈતી બરાબર કે તે ફરજિયાતપણે ત્યાં કરવું પડશે તે કયું હતું તે હતું પ્રોહિબેશન અને બીજું જે આપણે જોયું હતું તે હતું મેગ્નેટરી તો હવે આપણે જોઈશું વોર્નિંગ સાઇન બરાબર આપણે પ્રોહિબેશન સાઇન જોઈ ત્યારબાદ મેગ્નેટરી સાઇન જોઈ હવે જોઈશું વોર્નિંગ સાઇન તો વોર્નિંગ સાઇનના અંદર તમે ધ્યાનથી જોશો તો તેનો જે કલર હશે એટલે સોરી આકાર હશે તે આકાર કેવો હશે ટ્રાઇન્ગ્યુલર હશે જુઓ જ્યારે આગળના પ્રોહિબિશન અને મેગ્નેટરીને આપણે અંદર જોયું તો એના અંદર સર્કલ હતા જ્યારે વોર્નિંગ હશે તેના અંદર શું હશે ટ્રાયંગલ બનાવેલો હશે અને કલરની વાત કરીએ તો જે બેકગ્રાઉન્ડની છે તે યલો કલરમાં હશે બરાબર જે બોર્ડર છે બહારની ટ્રાયંગ્યુલરની તે બ્લેક કલરમાં હશે અને સિમ્બોલ પર તમારો કેવો હશે બ્લેક હશે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમારું વોર્નિંગ સાઇન હશે તે વોર્નિંગ સાઇનમાં બેકગ્રાઉન્ડ યલ્લો હશે અને બહારનું જે ટ્રાયન્ગ્યુલર છે તે બ્લેક હશે અને અંદરનો સિમ્બોલ પણ તમારો કયો હશે બ્લેક હશે બરાબર તમારે અહીંયા જે આપી છે તેમાં છે રિસ્ક ઓફ ફાયર એટલે કે અહીંયા ફાયર થવાના ચાન્સીસ છે એટલે કે વોર્નિંગ સાઇન છે કે અહીંયા ફાયર થવાના ચાન્સીસ છે રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક કે અહીંયા શોક લાગવાના ચાન્સીસ છે આ વસ્તુ તમારે ક્યાં જોવા મળશે જે બાર જી બીના ઇલેક્ટ્રિક થાંભલા હોય છે બરાબર કે જેના ઉપર ટ્રાન્સફો પણ મૂકેલું હોય છે એ બરાબર ત્યાં તમારે આ પ્રકારનો સિમ્બોલ જોવા મળશે પછી આ છે ટોક્સિક હજાર ડિયસ બરાબર એટલે કે કેમિકલ પ્રોબ્લેમના લીધે નીચે કોરોઝિવ સબસ્ટેટન્સ કે જ્યાં કોરોઝિવ એટલે કે કાટ લાગવાનો ભય હોય તે જગ્યાએ રિસ્ક ઓફ એક્સપ્લોઝન એટલે કે એક્સપ્લો એક્સપ્લોઝન એટલે કે ફાટવાની જગ્યાએ મતલબ કે કોઈ કેમિકલ હોય જે એસપ્લોઝન થાય ધડાકો થવાનું જગ્યા હોય ત્યાં આ વસ્તુ જોવા મળશે રિસ્ક ઓફ આયોનાઇઝેશન રેડિયેશન જ્યાં રેડિયેશન હોય ત્યાં આ સાઇઝ તમને જોવા મળશે જ્યાં લેઝર બીમ હશે ત્યાં તમારે આ વસ્તુ જોવા મળશે જો તમે કોઈ સીટી સ્કેન કે એવું કરાવવા ગયા હોય મેડિકલના અંદર હોસ્પિટલના અંદર તમે ત્યાં આ રેડિયેશનનો સિમ્બોલ જોવા મળશે નેક્સ્ટ છે જનરલ વોર્નિંગ રિસ્ક ઓફ ડેન્જર કે જનરલ વોર્નિંગ હોય કે અહીંયા આગળ તમારે ડેન્જર છે અને તમારી તમારું રિસ્ક રહેલું છે તો ત્યાં ફક્ત આ સિમ્બોલ તમારે જોવા મળશે નેક્સ્ટ છે ઓવરહેડ લોડ કે અહીંયા ઓવરહેડ લોડ છે તો તેનું ધ્યાન રાખવું ઓવરહેડ ફીસ હજાર ફાઇલિંગ રૂફ વોર્નિંગ સાઇન અને ફોર ટ્રક કે જ્યાં ફોર ટ્રક હશે ત્યાં આ પ્રકારનું હશે એટલે તમારે ધ્યાનથી ત્યાં ચાલું તો આ પ્રકારના જે સિમ્બોલ છે તે આપણા માટે વોર્નિંગ છે કે અહીંયા ભાઈ આ વસ્તુ છે તેનું ધ્યાન તમારે ધ્યાન રાખવાનું તેને હજાર એન્ડ ડેન્જર અંગે ચેતવણી દર્શાવે છે દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય તો કે થાંભલો છે ત્યાં શોક લાગ તમારે લાગશે સો ટકા છે એ તમારે વોર્નિંગ આપે છે કે અહીંયા કોઈ જગ્યાએ ટચ કરવું નહીં અને જે લાસ્ટમાં છે તે છે ઇન્ફોર્મેશન સાઇન બરાબર તો ઇન્ફોર્મેશન સાઇનના અંદર શું આપશે તે આપણને ઇન્ફોર્મેશન આપશે એવી રીતના નીચે જે સંજ્ઞા આપી છે એ શાની આપી છે મેડિકલની તો એ મેડિકલની સાઇન દર્શાવે છે કે અહીંયા આગળ શું છે ફાસ્ટ એડ છે એટલે કે દવાખાનું છે મેડિકલ ટ્રીટમેન્ટ મળશે તે મુજબ સ્કૂલનો પણ સિમ્બોલ હોઈ શકે છે તો તે અહીંયા નજીકમાં સ્કૂલ છે બરાબર આકાર તેનો ચોરસ આવશે કલરના અંદર વાત કરીએ તો ગ્રીન બેકગ્રાઉન્ડ હશે અને વ્હાઇટ સિમ્બોલ હશે જ્યારે તમે રોડ પર જતા હશો તો તમારે આ પ્રકારના બોર્ડ જોવા મળશે કે જેના અંદર અહીંયા જે બ્લેક કલર તમારે દેખાઈ રહ્યો છે ત્યાં ગ્રીન કલર હશે અને વચ્ચે જે છે એ કેવો હશે વ્હાઇટ કલર હશે તો જે જે શુદ્ધ દર્શાવશે સંજ્ઞા તમારી ઇન્ફોર્મેશન સાઇન કે તે આપણને ઇન્ફોર્મેશન આપે છે નેક્સ્ટ છે સેફ સૂચન કે સેફ્ટી પોઝિશન માટે માહિતી આપે છે અથવા તો દાખલા તરીકે ફર્સ્ટ એડ પોઈન્ટ કે જ્યાં દવાખાનું હોય ત્યાં આપણને સૂચના આપે છે કે ભાઈ અહીંયા દવાખાનું છે સેફટી માટે તો આમ તમારે દરેક ચારે ચાર સૌ પ્રથમ આપણે જોયું પ્રોહિબિશન બીજું જોયું મેગ્નેટરી ત્રીજું આપણે જોયું વોર્નિંગ સાઇન અને ચોથું જોયું ઇન્ફોર્મેશન સાઈન તો આમ ચારે ચાર જે સૂચનાઓ સાઇન છે તે આપણને યાદ રહેવી જોઈએ તે શું સૂચન આપે છે તેનો કલર કોડ કયો છે બરાબર અને કયા સિમ્બોલ્સ શું દર્શાવે છે બરાબર આટલી વસ્તુઓ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કન્ફર્મ છે કે આમાંથી કોઈ એક ક્વેશ્ચન્સ તમારા એક્સટર્નલ એક્ઝામમાં આવશે આવશે ને આવશે તો તેના માટે ખાસ તમારે એ ચાર વસ્તુઓ નોંધી લેવી શીખી લેવી અને ન સમજ પડે તો તમે પૂછી લેવી તો અહીંયા આપણું આજનું આ શિક્ષણ પૂરું થાય છે આશા કરું છું તમારે વિડીયો પસંદ આવ્યો હશે આજના સેશનમાં જો કોઈ તમારે સમજ ન પડી હોય યા અસમજણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમારા જે ડિફિકલ્ટીસ છે તેને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને તંદુરસ્ત રહેજો આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઈક કરી દેજો જો તમારા દોસ્તયારો દોસ્તયાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બે લાયકોન પર પ્રેસ કરી કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે આ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત